સાપુતારા નજીક આવેલું સપ્તશૃંગી માતાજીનું મંદિર નોરતાના પ્રથમ દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે. 500 વર્ષ જૂનું માતાજીનું સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તોને દર્શન કાજે સામે આવશે. સાપુતારા નજીક આવેલું સપ્તશૃંગી માતાજીનું મંદિર નોરતાના પ્રથમ દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે. 500 વર્ષ જૂનું માતાજીનું સ્વરૂપ પ્રથમ નોરતે ભક્તોને દર્શન કાજે સામે આવશે. સપ્તશૃંગી મંદિરના ટ્રસ્ટી લલિત નિકમે એક પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે સપ્તશૃંગી માતાજીનું મંદિર જે 3.5 શક્તિપીઠોમાંથી એક છે, જેને શરદ નવરાત્રિની 26મી તારીખેથી ભક્તો માટે ખોલવામાં આવશે. સાપુતારા નજીક આવેલું સપ્તશૃંગી માતાનું મંદિર 3.5 શક્તિપીઠોમાંનું છે. માં સપ્તશૃંગી માતાનું મંદિર શ્રી નિકમે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષોથી શ્રી સપ્તશૃંગી દેવીની પરંપરા રીતે સિંદૂર લગાવીને પૂજા કરવામાં આવતી હતી, તેથી મૂળ મૂર્તિ આ સિંદૂર લેપની પાછળ હતી. શ્રી સપ્તશૃંગી નિવાસીની દેવી ટ્રસ્ટ પુરાતત્વ વિભાગની સાથે ટ્રસ્ટી મંડળ, યોગ્ય ચર્ચા વિચારણા અને જિલ્લા વહીવટી તંત્ર સાથેના સંકલન પછી તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી 21 જુલાઈ 2022 ના રોજ તેના સંરક્ષણ અને જાળવણી માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું. નોરતાના પ્રથમ દિને ખુલ્લું મૂકવામાં આવે છે મંદિર. શ્રી સપ્તશૃંગી દેવીની મૂર્તિ, જેમાં શ્રી ભગવતીની મૂર્તિ પર વર્ષોથી એકઠા થયેલા સિંદૂરના લેપને ધાર્મિક વિધિવત રીતે દૂર કરવામાં આવ્યો છે. મૂર્તિના સંરક્ષણનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાસું આદિશક્તિ સપ્તશૃંગી ભગવતી માતેચ સંવર્ધનાચં કામ એ સુરૂ કેલેલો હતો આણિ તે ગેલ્યા 3 દિવસામધ્ये સંપલેલા આહે. મૂર્તી સંરક્ષણાચ્યા દૃષ્ટિકોનાતું જે કવચ સિંદૂર લેપન ગેલ્યા અનેક વર્ષાંપાસું કુઠે ચઢુન ચઢુન જો કાંઈ સંપૂર્ણપણે કવચાચા ભાગ હા આવરણાચ્યા રૂપાને દેવીચ્યા યાચ્યાવરતી દેહાવરતી હોતા તો કલાકર્ષણ કરુન તો આપણ સંપૂર્ણપણે સિંદૂર લેપન હે કાઢલે ગેલેલા આહે. ત્યાલા કવચ અસં મ્હણતાત. કવચ નિઘાલ્યાનંતર કલાકર્ષણ કેલ્યાનંતર પુન્હા મૂર્તી યોગ્ય પૂજનાસાઠી ભક્તાંચ્યા કલ્યાણાસાઠી મ્હણું નિત્યપૂજેસાઠી મ્હણું આપલ્યાલા અધિકાર વ્હાવા યાકરિતા ગેલ્યા 3 દિવસાંપાસૂન વિવિધ પ્રકારચે અનુષ્ઠાન ઇથે સંપન્ન ઝાલેલી આહે. અને 10મી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યું હોવાથી શાસ્ત્રો અનુસાર આ સમય ભક્તો માટેના દેવીના દર્શન માટે યોગ્ય સમય નથી. આ સમયગાળા દરમિયાન કેટલીક ધાર્મિક વિધિઓ નવરાત્રિ પર્વે પહેલા પૂર્ણ થઈ જશે. ત્યારબાદ 26મી સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતો હોવાથી ઘટના સ્થાપનાના પ્રથમ દિવસે દેવીનું મંદિર ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે. 500 વર્ષ જૂનું માતાજીનું છે આ સ્વરૂપ. ભક્તો માના દર્શનનો લે છે લાવો. આ અવસરે ભક્તોને દેવીના અતિ પ્રાચીન મનોહર અને રહસ્યમય સ્વરૂપોનો અનુભવ થશે, જેનો લાભ માતાજીના ભક્તો અવશ્ય લે એવું પણ જણાવ્યું હતું. હેમંત હળસ, ZS TV, સાપુતારા.